Okay. Right? We all got the message. Very good. તો હવે આપણે સ્ફટિકમય જે ઘન પદાર્થો છે એના પણ વધારે જે અલગ અલગ વર્ગીકરણ છે કે ઘન સ્ફટિકમય ઘન પદાર્થના કયા કયા પ્રકાર છે એના વિશે વાત કરશું. બરાબર છે. હવે આપણને ખબર છે કે ઘન પદાર્થો કયા કયા ટાઈપના હોય. બરાબર છે. તો એના વિશે વાત કરીએ. એક જ મિનિટ, કોકો મેસેજ છે, શું છે? હા, હવે ક્લિયર. વેરી ગુડ પિનલ, થેન્ક યુ. તો આ છે ઘનના પ્રકારો. મુખ્ય જે ચાર પ્રકાર છે ઘનના પ્રકારો, બરાબર છે. એક છે આણ્વીય, બીજું છે આયનીય, ત્રીજું છે ધાત્વિક, અને ચોથું છે સહસંયોજક, અથવા તો જેને જાળીદાર કહેવાય, કોરસ હોય, અંદર અંદર ઘણી બધી જગ્યાઓ હોય, હે ને, જે આખું સ્ટ્રક્ચર હોય એની અંદર ઘણી બધી જગ્યાઓ હોય, તો એ જાળીદાર અથવા તો એકબીજા સાથે કનેક્ટેડ હોય, બરાબર છે, એ ટાઈપનું એક ઘન બને, જેને કહેવાય જાળીદાર ઘન. તો આ શેના આધારે બન્યું? આ જે વર્ગીકરણ છે ને, એ વર્ગીકરણ કોના આધારે છે? તો કે એ વર્ગીકરણનો આધાર છે કે જે ઘન જે છે એની અંદરના ઘટક કણો, જે આપણે ગઈકાલે વાત કરી હતી, કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ્સ, એ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, એકબીજા સાથે કેવી રીતે કનેક્ટેડ છે એના આધારે છે. બરાબર છે. તો સૌથી પહેલા વાત કરીએ આણ્વીય. બરાબર છે. આણ્વીય એટલે કે મોલેક્યુલર. બરાબર, આપણે જોયેલું છે અણુ. આણ્વીયની જ્યારે વાત આવે ત્યારે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે. બરાબર છે. તો અણુ અને પરમાણુ ક્યારે હોય? યાદ છે કોને? યાદ છે અણુ કે અણુ કયા કયા પદાર્થોની હોય અને કઈ 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 જગ્યાએ પરમાણુ હોય, કયાના અણુ હોય ને કયાના પરમાણુ હોય? 11th સ્ટાન્ડર્ડ કેમેસ્ટ્રી ચેપ્ટર 1. વેરી ગુડ. અને પછી આર્ગન છે, જે જે આપણે જેને નોબલ, જે એના માટેનો શબ્દ શું છે, નોબલ માટેનો જે આદર્શ વાયુઓ જે છે, હિલિયમ, નિયોન, આર્ગન, બરાબર, એ બધા જે છે એના અણુઓ હોય. બરાબર છે. તો અણુ અને પરમાણુ કે એવા ઘન કે જે એકબીજા સાથે ખાલી નબળા આકર્ષણ બળોથી જોડાયેલા છે. હવે નબળા આકર્ષણ બળો કયા કયા હોય? આપણ વાન્ડરવાલ ફોર્સ, પછી બીજું કઈ યાદ આવે છે? બોલો બોલો જલ્દી. હા, આયનીય તો બહુ પ્રબળ હોય, આયનીય તો બહુ પ્રબળ હોય. વેરી ગુડ. હે ને, એક તો વાન્ડરવાલ્સ, પછી બીજું કઈ કોઈને યાદ આવતું હોય તો બોલો જલ્દી. હાઇડ્રોજન બંધ. વેરી ગુડ. યસ અરુણા, થેન્ક યુ. નિષ્ક્રિય વાયુ, જો મને પણ તમારી પાસેથી શીખવા મળે છે. વેરી ગુડ. આયનિક સોલિડ અને મેટાલિક સોલિડ. યસ વિદ્યા, થેન્ક યુ. હાઇડ્રોજન બંધ, વાન્ડરવાલ્સ ફોર્સિસ, અને બીજું છે લંડન ફોર્સિસ, લંડન બળો, હે ને, લંડન બળો પણ તમે 11મા ધોરણમાં શીખી ગયા છો કે કેવી રીતના હોય. તો કે એવા ખાલી અણુ અણુ વચ્ચેનું આકર્ષણ એકબીજા પ્રત્યેનું, બરાબર છે, એના કારણે એકબીજા સાથે ખાલી અડી અડીને રહે, બહુ બહુ એમની વચ્ચેનું આકર્ષણ બળ બહુ મજબૂત ન હોય, હે ને. અને જો એકબીજા વચ્ચેનું અંતર કોઈ કારણસર, તાપમાન અથવા તો ગમે તે રીતે આપણે વધારીએ તાપમાન કે કદ વધારતા, આપણે જો એને છૂટા કરીએ તો એ બળો નબળા પડી જાય અને એકબીજાથી છૂટા પડી જશે, એ આપણને ખબર છે. તો સૌથી પહેલા આણ્વીય જે છે એની અંદર પાછા સબ ટાઈપ છે, એનું પણ પાછું આગળ જતા જે છે એ ત્રણ અલગ અલગ પ્રકારમાં વિભાજન વર્ગીકરણ થઈ શકે. વેરી ગુડ. લંડન બળો જે છે એની અંદર પણ ત્રણ અલગ અલગ પ્રકારના જે છે એમાં એક છે આણ્વીયની અંદર પાછું જુદું પડે કે બિન ધ્રુવીય, સોરી મારું ગુજરાતી છે ને થોડુંક તકલીફ પડું છે અને એમાં સ્ક્રીન ઉપર લખવું થોડુંક અઘરું પડે, બિન ધ્રુવીય, પછી ધ્રુવીય, અને ત્રીજા છે હાઇડ્રોજન બંધ ધરાવતા. ગુજરાતીમાં લખવાનું છે, મારે એ યાદ કરતા રહેવું પડશે, ઇંગ્લિશમાં ભણે છે ને ગુજરાતી ભૂલી ગયો છું. હાઇડ્રોજન બંધ ધરાવતા, બરાબર છે. તો કે પોલરાઇઝ્ડ, નોન પોલરાઇઝ્ડ અને હાઇડ્રોજન બોન્ડેડ, બરાબર છે. તો ત્રણ પ્રકારના છે આણ્વીયમાં કયા કયા છે? બિન ધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ ધરાવતા. બધાને યાદ રહી જાય. આપણે જોઈએ ને આ આખું જે અત્યારે મેં તમારી સામે જે એક વર્ગીકરણ તૈયાર કર્યું છે એને ઉપરથી યાદ કરીએ, છેક ઉપરથી, તો કે પહેલા તો પદાર્થો, પદાર્થોની અંદર ઘન, પ્રવાહી, વાયુ, ઘનની અંદર સ્ફટિકમય, અસ્ફટિકમય, અને હવે સ્ફટિકમયની અંદર પાછા આ ચાર પડ્યા. ચારની અંદર કયા? આણ્વીય, ધાત્વીય, પછી આયનીય અને સહસંયોજક. વેરી ગુડ. અને હવે આ
આણ્વીય જે છે એની અંદર બિન ધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ. તો કે બિન ધ્રુવીય એટલે શું? તો કે એવા એવા ઘન પદાર્થો જે કે જેના અણુઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું ધ્રુવીકરણ નથી થતું. મતલબ કે બે અણુઓ જે છે, જે કે પણ અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે, એ કેવા છે? જેની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ચાર્જ છે નહીં, હે ને? તો જ બિન ધ્રુવીય થાય ને. નોન પોલર કોને કહેવાય? જો થોડો ઘણો પણ વિદ્યુત ભાર હોય તો પોલર થઈ જશે, બરાબર છે? તો આ કયા થશે? આણ્વીયની અંદર કયા કયા થશે? તો કે આર્ગન છે, બરાબર છે? એક્ઝામ્પલ્સ તમને ટેક્સ્ટબુકની અંદર આપેલા છે, હું તમને પાછું એ શેર કરું. અહીંયા છે, બરાબર છે? આણ્વીય ઘન પદાર્થોની અંદર તો કે કયા છે? અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો, નોન પોલરાઇઝ્ડ મોલેક્યુલર સોલિડ્સ, બરાબર છે? નોન પોલરાઇઝ્ડ મોલેક્યુલર સોલિડ્સ તો કે કાં તો પરમાણુઓ ધરાવે છે, ઉદાહરણ તરીકે આર્ગન અને હિલિયમ, અથવા અધ્રુવીય સહસંયોજક બંધ, નોન પોલરાઇઝ્ડ કોવેલન્ટ બોન્ડ, હે ને, સહસંયોજક ને કારણે બનેલા અધ્રુવીય અણુઓ ધરાવે છે. ધારો કે હાઇડ્રોજન, ક્લોરિન, ડાયહાઇડ્રોજન, ડાયક્લોરાઇડ, આપણે આ બધું તો જોઈ ગયા છે 11th સ્ટાન્ડર્ડની અંદર કે કેવી રીતે એકબીજા સાથે જોડાઈને રહે છે સહસંયોજકમાં. 9th ધોરણમાં આવે એકચ્યુઅલી તો, બરાબર છે? 9th ધોરણની અંદરથી આપણને આ વસ્તુ ખ્યાલ છે કે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા રહે છે. બાકી અલગ અસ્તિત્વ ધરાવવા જાય તો અઘરું થઈ જાય એમના માટે, હે ને? તો આને કહેવાય અધ્રુવીય, કે જેમાં કોઈ પણ જાતનો વિદ્યુત ભાર છે નહીં, અને એના કારણે એમની વચ્ચેના આકર્ષણ બળો, એમની વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ કેવું છે? તો કે નિર્બળ વિસર્જન, ડિસ્પર્ઝન, પછી લંડન બળો અથવા તો વાન્ડરવાલ ફોર્સિસ, વાન્ડરવાલ બળોને કારણે એમના જોડાયેલા રહે છે. અને એ ઘન છે, બરાબર છે? પણ આ ઘન કેવા છે? તો કે એમના ગલન બિંદુ અને એ બધા જે છે એ બહુ નીચા હોય. મતલબ કે સામાન્ય તાપમાન અને દબાણ, સામાન્ય તાપમાન અને દબાણ અથવા તો ઓરડાનું તાપમાન અને દબાણ, કોને કહેવાય? ઓરડાનું તાપમાન અને દબાણ કેટલું હોય? 25 ડિગ્રી સેલ્સિયસ અને, હા, અને દબાણ 1 એટમોસ્ફિયર, બરાબર છે? 1 એટમોસ્ફિયર એ આપણે ગણવામાં આવે છે, બરાબર ને? તો એ વખતે એ સામાન્ય રીતે મોટા ભાગે વાયુ અવસ્થા હોય અથવા તો પ્રવાહી અવસ્થામાં હોય. આના જો તમારે ઘન સ્વરૂપ જોવા હોય તો તમારે એને કાં તો બહુ ઊંચા દબાણે લઈ જવા પડે, કાં તો અત્યંત નીચા તાપમાને જ જોવા મળે છે, બરાબર છે? અત્યંત નીચા તાપમાને આ સ્વરૂપમાં જોવા મળે. વેરી ગુડ, યસ, 1 એટમોસ્ફિયર, વેરી ગુડ. એક જનરલ ક્વેશ્ચન, આપણા ઘરે જે પ્રેશર કુકર હોય ને, જેમાં ભાત દાળ આપણે બનાવીએ, દાળ ભાત બનાવતા હોય, ઘણી વખતે શાક અમુક મૂકી દઈએ, એ પ્રેશર કુકરની અંદર કેટલું દબાણ થાય? જ્યારે આપણે ચૂલો મૂક્યો હોય, એને ગેસ ઉપર મૂક્યો હોય, એની ઉપર વિસલ મૂકી દીધી હોય, જે સીટી વાગે, હે ને? તમને બધાને અનુભવ થયો હશે, મમ્મીએ કીધું હોય 3 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેજે, હે ને? અને ના કરે તો વેલણ આવે. મેં તો બહુ ખાધા જ વેલણ એવા, કારણ કે હું કાયમ ભૂલી જતો, હે ને? તો એની અંદર કેટલું પ્રેશર હોય ખબર છે? અંદાજ છે કોઈને? એની અંદર હોય 2 એટમોસ્ફિયર જેટલું પ્રેશર ક્રિએટ થાય, એનાથી વધારે ના થાય. 100 પછી વરાળ નીકળે ના વિદ્યા, 100 એટમોસ્ફિયર ના થાય. 100 એટમોસ્ફિયર તો બહુ ઊંચી વાત થઈ ગઈ, હે ને? 2 એટમોસ્ફિયર ઉપર જ ત્યાં આગળ સીટી વાગવા લાગે, એનું દબાણ જે છે મહત્તમ એ કેટલું કરી શકે? 2 એટમોસ્ફિયર જેટલું. અને ક્યારેય કોઈને અનુભવ થયો છે કે કુકર ફાટ્યું હોય? ક્યારેક જોયું છે, ક્યારેય સાંભળ્યું છે? સાંભળ્યું છે, હા, મેં કરેલું છે. અને સુઈ ગયો હતો અને પછી ફાટ્યું, આખું મારું જે સીલિંગ હોય ને, આખી જે સીલિંગ હોય ને એની ઉપર ખીચડી જ ખીચડી, રાઈટ? પણ એનો ધમાકો બહુ મોટો થાય, અને જો તમે આસપાસમાં હોય તો મોટા પાયે નુકસાન પણ થાય. એટલે દબાણના કારણે કેટલું નુકસાન થઈ શકે, અથવા તો આપણને એમ હોય કે 1 એટમોસ્ફિયર એટલે કાંઈ નથી, અથવા તો 2 એટમોસ્ફિયર કે 22 એટમોસ્ફિયર એટલે કાંઈ નથી, એવું નથી. બધું બહુ વધારે પડતું થાય, હે ને? ધમાકો કેવો જોરદાર થાય એ તમે અનુભવો તો ખબર પડે, નજીકમાંથી જોયું હોય તો ખબર પડે કે કેવી પરિસ્થિતિ થાય, રાઈટ? તો અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. હવે તો નેક્સ્ટ વાત આવે ધ્રુવીય ઘન ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોની વાત આવશે, બરાબર છે? તો ધ્રુવીય ઘન આણ્વીય ઘન પદાર્થ છે. ઓ વિદ્યા, આઈ હોપ તમે બધા ઓકે છો. પ્રેશર કુકર ફાટ્યું હતું, તમે લોકો ઓકે હશો, કે તમને કોઈને નુકસાન નહીં થયું હોય. પ્લીઝ ટેક કેર, બહુ સાચવવા જેવી વસ્તુ છે, રાઈટ? તો હવે આગળ વાત કરીએ ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો.
તો કે એવા પદાર્થો કે જેની અંદર જોડાયેલા છે અણુઓ જ, અણુઓ અથવા તો પરમાણુઓ, બરાબર છે, પણ એ બેની વચ્ચે જે એકબીજાથી નજીક આવેલા છે અને ત્યારે એની અંદર થોડો ઘણો વીજભાર ઉત્પન્ન થાય છે. વીજભાર કોના કારણે ઉત્પન્ન થાય? આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી હે ને, એને શું કહેવાય? ઇલેક્ટ્રોનેગેટિવ માટેનો શબ્દ છે ઋણભારિતા, હે ને, રાઈટ. તો અમુક આપણને ખબર છે કે પીરિયોડિક ટેબલના આપણું જે આવર્ત કોષ્ટક છે એના અમુક જે તત્વો છે એની, યસ, પ્લસ એન્ડ માઇનસ ડેલ્ટા, વેરી ગુડ જસ્મિન એન્ડ દેવાંશી, યસ, યુ રિમેમ્બર ઇટ, ધેટ્સ ગુડ. તો અમુક જે અણુઓ છે એ કેવા છે? તો કે ઇલેક્ટ્રોન જેવા દેખાય ને એવા પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે, હે ને, કે જેટલા મળે એટલા મારા આજુબાજુમાંથી, બરાબર છે. તો એવા જે તત્વો સાથે જોડાયેલા હોય અને સ્વાભાવિક છે કે એની જોડે કોને ફાવે? તો કે જેને આપી દેવાની મજા આવતી હોય, તું લઈ જા, મારે નથી જોઈતા, બરાબર છે. તો એવા જે પદાર્થો એકબીજા સાથે જોડાઈને આપણને નવો પદાર્થ મળ્યો છે, એવા અણુઓ અથવા તો તત્વો જોડાઈને આપણને અણુઓ મળ્યા હોય, તો એની અંદર ઇલેક્ટ્રોન નેગેટિવિટી, વિદ્યુત ઋણતા જોવા મળે અને એના કારણે થોડો ઘણો વિદ્યુત ભાર એકબીજા ઉપર, પ્લસ અને માઇનસ ડેલ્ટા, બરાબર છે, અથવા તો એના માટેનો સરસ ગુજરાતી શબ્દ છે કે ધ્રુવીય ધ્રુવીય પરસ્પર ડાયપોલર ઇન્ટરેક્શન થાય, બરાબર છે, પરસ્પર ઇન્ટર એકબીજાની અંદર ધ્રુવીય આકર્ષણ બળો અંદર જન્મે, બરાબર છે. એટલે એકબીજા સાથે એમ જોડાયેલા હોય, આપણને લાગે કે જાણે આયનિક જેવું છે, પણ ખરેખરમાં આયન્સ હોય નહીં, બરાબર છે. એની અંદર ખાલી થોડા પ્રમાણની અંદર વિદ્યુત ઋણમય તત્વ, હા, બરાબર છે. તો એ વિદ્યુત ઋણમય તત્વ જે છે એના ઉદાહરણો કયા કયા છે? તો કે હાઇડ્રોજન ક્લોરાઇડ, HCl, SO2, કારણ કે સલ્ફરની એવી આદત છે અને ઓક્સિજનની આદત છે, હા ભાઈ લઈ જા, મારી પાસેથી લઈ જા, મને કાંઈ વાંધો નથી, બરાબર છે. કારણ કે ઓક્સિજન પાસે તો એક્સેસમાં છે, આપણને ખબર છે એનું આપણે ભણ્યા છે. એ જ રીતે HCLમાં છે, CLની આદત છે, બધા જ આમ તો ક્લોરિન જે હેલોજન સમૂહ છે બધા જ એવા છે કે ભાઈ જ્યાંથી મળે ત્યાંથી ખેંચી લો, હે ને. તો એવા જે છે એમના કારણે પરસ્પર ધ્રુવીય ધ્રુવીય બંધ જોવા મળે, બરાબર છે, અને આણ્વીય ઘન પદાર્થો એ રીતે બનતા હોય છે. યસ, ટીન રુબિડિયમ, યસ, વેરી ગુડ. અહીંયા આગળ આપેલા છે એના એક્ઝામ્પલ નીચે. ટીન રુબિડિયમ તો મેટલિક થઈ જશે, આપણે આગળ આવશે, બરાબર છે. અને કમ્પેરેટિવલી સ્ટડી જોઈએ એકબીજાની, તો જે આપણે અધ્રુવીય પદાર્થો છે એની સાપેક્ષે એમના ગલનબિંદુ ઊંચા હોય, પણ તો પણ રૂમ ટેમ્પરેચરે તો એ કેવા હોય? મતલબ કે સામાન્ય તાપમાન અને દબાણ, ઓરડાનું તાપમાન અને દબાણે તો એ પાછા કેવા હોય? વાયુ સ્વરૂપે અથવા તો ઘણું ખરું કરીને વાયુ સ્વરૂપે અથવા તો પ્રવાહી સ્વરૂપે જ જોવા મળે છે, બરાબર છે. હા, એમાં પણ પાછા તમે ટેમ્પરેચર નીચે લઈ જાઓ તો સોલિડ ફોર્મ જોવા મળે. જેમ કે અહીંયા આગળ એક્ઝામ્પલ આપેલું છે કે ઘન SO2 અને ઘન એમોનિયા, બરાબર છે, ઘન સલ્ફર ડાયોક્સાઇડ અને ઘન એમોનિયા, એ તમને આવા ઘન પદાર્થોના કેટલાક ઉદાહરણ રૂપે છે. આખું ટેબલ આગળ આવશે જ પાછું. હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો, તો કે એવા ઘન પદાર્થો, એવા વસ્તુઓ કે જેની અંદર હાઇડ્રોજન બંધ બને છે. હવે હાઇડ્રોજન બંધ કઈ કઈ જગ્યાએ બને આપણને ખબર છે. ક્યાં આગળ બને? ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, પછી બીજા કયા કયામાં બને? હાઇડ્રોજન બંધ બનવા માટે હાઇડ્રોજન તો જોઈએ જ ને, હે ને, HF. કાર્બનની અંદર હાઇડ્રોજન બંધ ના બને, કાર્બનની અંદર કાર્બન હાઇડ્રોજનનો જે સહસંયોજક બંધ બને, પણ હાઇડ્રોજન જે છે, ના 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 ના, બધા હાઇડ્રોજન સમૂહમાં ના બને, ફ્લોરિનમાં બને, કારણ કે ફ્લોરિનની બહુ પ્રબળ છે ઋણભારી રહેની, બરાબર છે, એના કારણે બનાવશે. પણ ક્લોરિન આયોડિનમાં ના બને, બરાબર છે. તો મુખ્યત્વે તો FNO, બરાબર છે, અથવા તો FON, ફોન તરીકે યાદ રાખી શકાય, બરાબર છે, FON, ફોન, જેમાં હાઇડ્રોજન બંધ બને, વેરી ગુડ. જો અહીંયા આગળ અરુણાએ પણ દર્શિત થયા અને અરુણાએ જ લખ્યું FON, બરાબર છે. હા, તો ફોન તરીકે તમે કરી શકો, બરાબર છે, કે આ ત્રણની અંદર તો એ હાઇડ્રોજન બંધ જોવા મળે છે, બરાબર છે. તો હાઇડ્રોજન બંધ એટલે શું કરે? કે જેમ કે આપણો બરફ, બરફની અંદર કેવું થાય? મોલેક્યુલ શું છે? પરમાણુ શું છે એનો? H2O, અણુઓ જે એનો અણુ છે H2O, પણ H2O જે છે એની અંદર ચાર બીજા જોડાઈ શકે, હે ને, બીજા ચાર અણુ એકબીજાથી હાઇડ્રોજન બંધથી જોડાય અને એના કારણે એ સોલિડ સ્વરૂપ પકડશે, એ ઘન સ્વરૂપમાં આવશે. પણ આપણને ખબર છે બરફ કેવો હોય? સોફ્ટ હોય ને થોડોક, બરાબર છે, ઇઝીલી પકડી શકે, ઇઝીલી આપણે એને તોડી શકીએ,
એટલે પ્રમાણમાં મૃદુ કહેવાય. સોફ્ટ માટેનો ગુજરાતી શબ્દ છે મૃદુ. અને બરાબર છે, તો અહીંયા આગળ પોચા અને વિદ્યુતના અવાહક હોય છે. આપણને ખબર છે બરફ, બરફ જે છે એ વિદ્યુતનો અવાહક છે. તમે કદાચ ફિઝિક્સમાં એક્સપેરિમેન્ટ કર્યો હશે, ના કર્યો હોય તો કરજો, કે ખરેખર ઘન બરફ જે છે એ વિદ્યુતનો વાહક છે કે અવાહક, કરી જોવાય. એક્સપેરિમેન્ટ કર્યા વગર ખબર કેમ પડે સાચું છે ખોટું કેમ કેવું. પીગળી તો એ કરશે, યસ વેરી ગુડ, બરાબર છે. તો કે પ્રબળ હાઇડ્રોજન બંધ જે છે, પાછું હાઇડ્રોજન બંધ બને એ થોડા પ્રબળ હોય કમ્પેરેટિવલી અત્યાર સુધીનામાં, હે ને, બરાબર છે, યસ. તો ઘન પદાર્થો, આવા ઘન પદાર્થો પોચા અને વિદ્યુતના અવાહક હોય છે, તેમ છતાં પણ, અને એમના ગલન બિંદુ પણ ઊંચા હોય છે, પ્રમાણમાં ઊંચા હોય છે, પણ તો પણ સામાન્ય તાપમાને દબાણે તો પાછા તરત જલ્દી પીગળી પણ જાય, બરાબર છે. તો આ થઈ ગઈ વાત કોની, તો કે આણ્વીય બિનધ્રુવીય, હે ને, બિનધ્રુવીય જે છે એની વાત થઈ ગઈ. આણ્વીય ઘન પદાર્થો જે છે, રાઈટ, આણ્વીય ઘન પદાર્થોની અંદર અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ, ત્રણ મુદ્દાની વાત થઈ. હવે નેક્સ્ટ આવશે એ કયા છે, તો કે આયનીય ઘન પદાર્થો, આયોનિક. તો આયોનિક તો આપણને ખબર છે કે જ્યારે આયન રૂપે જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય, જેમ કે NaCl છે, KCl છે, KNO3 છે, પોટેશિયમ નાઇટ્રેટ છે, બરાબર છે, આ બધા જે એકબીજા સાથે જોડાય ત્યારે આયનો, આયોનિક બોન્ડ આપણે 11th ભણી ગયા છે કે આયોનિક બોન્ડ તો બહુ પ્રબળ હોય, એટલે જબરજસ્ત અંદર કનેક્શન છે અને એ કનેક્શન બહુ સોલિડ છે, બહુ મજબૂત છે, પ્રબળ છે. એના કારણે એમના ગલન બિંદુ પણ ઊંચા હોય, એમની એમના જે બીજા જે ભૌતિક ગુણધર્મો પણ છે એ પણ બહુ પ્રમાણની અંદર ઊંચા જોવા મળે. અને આ ભલે આયન છે, હવે આપણને ખબર છે કે આયન હોય તો વિદ્યુતનો વાહક હોવો જોઈએ, પણ જ્યારે એ સોલિડ સ્વરૂપે છે, જ્યારે ઘન સ્વરૂપે છે, ત્યારે એ આયનો એકબીજા સાથે બહુ પ્રબળ રીતે જોડાયેલા છે અને એમની હેરફેર થઈ શકતી નથી. એટલે આવા પદાર્થો, આયનીય ઘન પદાર્થો જે છે એ ઘન સ્વરૂપે વિદ્યુતના અવાહક હોય છે, પણ જો એને પીગળાવવામાં આવે અને ઓગાળવામાં આવે ત્યારે એ આયન સ્વરૂપે જોવા મળે અને પછી એ વિદ્યુતના સુવાહક થાય છે, બરાબર છે. હવે આ વસ્તુ સમજવાની છે, પીગળિત સ્વરૂપ અને ઓગાળેલું સ્વરૂપ. મીઠું, મીઠાને ક્યારે તમે પીગળતા જોયું છે? મીઠાને ક્યારે તમે પીગળતા જોયું છે? નહીં. ખારીસિંગ, ખારીસિંગ બનતા જોયું છે? ખારીસિંગ કેવી રીતના બનાવે ખબર, કેવી રીતના બનાવે? યસ વિદ્યા, ખારીસિંગ કેવી રીતના બનાવે ખબર છે? ખારીસિંગ આપણને ખબર છે કે ભાઈ સાદી મગફળી જે છે, સાદી મગફળી જે તમારા ખેતરની અંદર, તમારા તો ઘણા ખરા ખેતરની અંદર ઉગાડતા હશો, બરાબર છે. તો એ જે મગફળી જે છે, બરાબર, એને તમે લઈ પછી એને મીઠાના પાણીની અંદર ડૂબાડી દો, બરાબર છે. એ મીઠાના પાણીની અંદર, મીઠાનું પાણી એની અંદર થોડું શોષાય, બાયોલોજીવાળું આવે, બરાબર ને, શોષણ થાય અંદર. તો એ શોષણ થયા પછી એને તમે સૂકવો, અને સૂકવ્યા પછી એને પછી તપાવો. તો એ તપાવતી વખતે શેનો ઉપયોગ થાય? રેતીનો ઉપયોગ થાય. ઘણા લોકોને એવું હોય કે રેતી હોય છે. યસ દર્શિતા, વેરી ગુડ, તમારો કરેક્ટ આન્સર છે. હા ભઠ્ઠી, હા પણ ભઠ્ઠીની અંદર ડાયરેક્ટ સીધું કોલસાની ઉપર થોડી નાખે, કોલસાની ઉપર નાખાય તો બળી જાય, હે ને. આપણે જેમ રીંગણા પેલા શેકીએ, ઓળો બનાવીએ, એના જેવું થઈ જાય, તો એવું તો નથી કરતા. તો ભઠ્ઠીની ઉપર તપેલામાં મૂકીને તપેલાની અંદર કંઈક નાખીએ, ઘણી વખતે સફેદ કલરનો પદાર્થ જોવા મળતો હોય છે, અને ઘણાને એવું હોય કે એ રેતી હોય છે, એ રેતી ના હોય, મીઠું હોય, મીઠું હોય. કારણ કે મીઠાનું ટેમ્પરેચર, મીઠાનું ગલન બિંદુ જે છે એ 1100 ડિગ્રી સેલ્સિયસ ઉપરનું છે. મીઠુંને ઓગાળવું બહુ અઘરું છે, બરાબર, કારણ કે એની અંદર પ્રબળ આયનિક બંધ જોડાયેલા છે, બરાબર. એટલે એ 1100-1200 ડિગ્રી સેલ્સિયસ ઉપર તમે લઈ જાઓ તો એ પીગળેલ સ્વરૂપમાં જોવા મળે, અને પીગળેલ સ્વરૂપમાં એ વિદ્યુતના સુવાહક છે, બરાબર છે. અને પાણીમાં ઓગાળીએ, પાણીની અંદર જ્યારે એને મિશ્રિત કરવામાં આવે છે, ત્યારે એ પાણીની અંદર આપણને ખબર છે કે પાણીના અણુઓ વચ્ચે જગ્યા છે, અને ત્યાં આગળ એ NaCl જે આયનો છે એ છૂટા પડીને ત્યાં આગળ વિખેરાઈ જશે, અને એક વખત જેવા આયન સ્વરૂપે મળે એટલે તરત જ એ કેવા થઈ જાય, વિદ્યુતના વાહક થઈ જાય, બરાબર છે. આ વસ્તુ ખાસ યાદ રાખવા જોઈએ, આના પ્રેક્ટિકલ એપ્લિકેશન ખબર પડવી જોઈએ, આની પ્રેક્ટિકલ એપ્લિકેશન ખબર પડવી જોઈએ. જેમ કે રસોડાની અંદર, ખાસ કરીને બહેનો અહીંયા આગળ જે હાજર છે,
ક્યારેક એવું થાય કે આગ કશું બનાવતા હોય તો પેલું વઘાર કરતા હોય અને અને તેલ જે છે થોડુંક વધારે આવી ગયું છે, અને જેવું તમે અંદર પેલું મરચું કે જીરું કે અજમું કે જે કંઈ પણ નાખો ને તરત ભડકો થાય. તમને લોકોને ઘણાને અનુભવ પણ હશે કે ભડકો થયો છે, બરાબર. તો સૌથી સહેલો રસ્તો શું એનો, કારણ કે તેલ છે તો તમે એને ઊંધું ના પાડી શકો, કારણ કે જો નીચે નાખશો તો એ ફેલાશે ને વધારે આગ પકડશે, પ્રવાહી છે આપણને ખબર છે, બરાબર છે. હવે ઘરની અંદર રેતી ક્યાં શોધવા જેવી કે રેતી નાખીએ, પાણી નખાય નહીં, બરાબર છે. તો હાથ વગું જો મીઠું હોય ને તો મીઠાનો ડબ્બો ઊંધો પાડી દેવાય એની ઉપર, આગળ હોય છે. આ પ્રેક્ટિકલ એપ્લિકેશન કેમિસ્ટ્રીની છે આપણા જીવનની અંદર. ઘરની અંદર આગ અચાનક આવું થયું હોય કે રસોડાની અંદરથી આગ ચાલુ થઈ, જ્યાં જ્યાં લાગ્યું છે ત્યાં આગળ મીઠું પાથરી દો, કાંઈ ન થાય. ખાંડ નહીં નાખવાની, કારણ કે ખાંડ ઓર્ગેનિક પદાર્થ છે, એ આગ પકડે, બરાબર છે. તો આ વસ્તુ પ્રેક્ટિકલ એપ્લિકેશન પણ આપણને કેમિસ્ટ્રીને આવડવું જોઈએ, હે ને. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની, બરાબર. અથવા તો વધારે સારી વસ્તુ કે એની ઉપર કંઈક ઢાંકી દો, મોટી વસ્તુ કે જે એનો અને વાયુનો સંપર્ક ટાળી દેશે, પતી ગઈ વાત, બરાબર છે. જો સરસ હાથમાં કંઈક ઢાંકણું, એટલે આપણે તપેલી ઉપર પેલું મૂકીએ ને, શીબુ કહીએ આપણે ચરોતર બાજુ એને શીબુ કહેતા હોય, અહીંયા આગળ ખબર નહીં, ઢાંકણું ઉપર કંઈક થાળી કે એવું કંઈક ઊંધું મૂકી દઈએ, આપોઆપ ગેસ કટ ઓફ થઈ જાય ઇઝીલી, બરાબર છે. તો આ વસ્તુ પણ આપણને આવડતી હોવી જોઈએ, ફટાફટ થવી જોઈએ, તરત દિમાગ દોડવું જોઈએ કે ભાઈ હાથમાં કંઈક છે, ચલો ફટાક દઈને એનું સોલ્યુશન કરો. તો એ જ કેમિસ્ટ્રી લેબની અંદર ક્યારેક એવું થાય તો જોવાનું કે આજુબાજુ શું પડ્યું છે. જેટલું તમારું આંખો ખુલ્લી હશે, દિમાગ ખુલ્લું હશે, એટલું ફટાફટ કામ થશે, બરાબર છે. તો આ થઈ આયનીય ઘન પદાર્થોની વાત. અને આને ઉપરથી ક્વેશ્ચન ઘણી વખતે પૂછવામાં આવે છે કે ફલાણ કોઈ એક ઘન પદાર્થ આપી દીધો, પણ એનું નામ આપે કે ભાઈ આ ઘન પદાર્થ જે છે અથવા તો પદાર્થ એ ઘન અવસ્થામાં વિદ્યુતનો અવાહક છે, પણ પિગલિત અવસ્થામાં વિદ્યુતનો સુવાહક છે, બરાબર. જરૂરી નથી કોઈ પણ હોય છે, KCL પણ હોઈ શકે, બરાબર. પણ પછી એના ઉપરથી બીજો ક્વેશ્ચન આગળનો પૂછીએ, જેમ કે ગઈકાલ પેલો એક ક્વેશ્ચન હતો કે આ પદાર્થના સ્વભાવ વિશે ચર્ચા કરો, એવું આની અંદર પણ પૂછી શકે કે ભાઈ આ વિદ્યુતનો સુવાહક છે, બરાબર છે. તો આની કંઈક બીજી કોઈ 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 ભૌતિક એની બીજી કોઈ શું કહેવાય પ્રોપર્ટી, કોઈ ભૌતિક ગુણધર્મ ઉપર એના ઉપર કંઈક ક્વેશ્ચન હોઈ શકે, બરાબર છે. તો એ રીતે પ્રશ્ન પૂછી શકાય છે આની ઉપરથી, બહુ સરસ રીતે ક્વેશ્ચન બને. જરૂરી નથી કે NaCl જ હોય દરેક વખતે, કોઈ બીજો પણ ઘન પદાર્થ હોઈ શકે, બરાબર છે. કોપર સલ્ફેટ પણ હોઈ શકે, હે ને, મોર થૂ કોપર સલ્ફેટ, બરાબર છે. તો આ થયા આયનીય ઘન પદાર્થો. પછી છે ધાતવીય ઘન પદાર્થો. તો ધાતવીય ઘન પદાર્થો કોને કહેવાય? ધાતુવાળા. અને ધાતુઓની ખાસિયત શું છે? કે ધાતુઓની ખાસિયત છે કે એ કેવા હોય, એની અંદર જે ધન આયન છે એ ક્યાં હશે? ધન આયન વચ્ચે હોય અહીંયા આગળ, બરાબર છે. તમને સ્ક્રીન ઉપર દેખાય છે ને, બરાબર છે. અને ઓકે, અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન્સ જે છે એની ગોઠવણી સરસ રીતે થયેલી હોય, બરાબર છે. એટલે કે ઋણ આયનના સમુદ્રમાં આ ગોઠવાયેલા છે, બરાબર છે. સોરી, આ પ્લસ ને માઇનસ આવશે, બરાબર છે. તો આ રીતનું હોય. તો આ જે ઇલેક્ટ્રોનની જે ગોઠવણીઓ જે છે, આ જે બધા ઇલેક્ટ્રોન્સ જે છે છૂટા પડે છે, મુક્ત ઇલેક્ટ્રોન, યસ, મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે એની વિશિષ્ટ જે ધાતવીય ઘન પદાર્થો જે છે એના જે વિશિષ્ટ ગુણધર્મો છે જેના વિશે આપણે છેક 6th-7th ધોરણથી ભણતા આવીએ છીએ, ધાતુ અને અધાતુઓ, બરાબર છે. તો એના મુખ્ય ગુણધર્મો હોવાનું કારણ શું છે? આ મુક્ત ઇલેક્ટ્રોન. કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે તમે એને તાપમાન આપશો તો એ તાપમાનને જલ્દીથી ગ્રહણ કરશે અને પોતાની જગ્યાથી ઉઠી ઉઠીને ભાગીને આગળ જશે, એટલે કે એ ઉષ્માનો વાહક થઈ જશે. જ્યારે તમે એને ઇલેક્ટ્રિક પાવર અથવા તો વિદ્યુત ઉર્જા સાથે જોડશો તો વિદ્યુત ઉર્જાને પણ તરત ગ્રહણ કરશે અને પોતાની જગ્યાએથી ભાગવા લાગશે, એ બીજાને થપ્પો કરીને આગળ જવા દેશે, બરાબર છે. એ વિદ્યુત ઉર્જાને, તો એ વિદ્યુત ઉર્જાનો પણ પ્રવાહ થઈ જાય, તો વિદ્યુતના પણ વાહક થઈ જાય, બરાબર છે. પછી આ જ મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે એમની પાસે, એ મુક્ત ઇલેક્ટ્રોન્સના કારણે જ એની સપાટી ચળકાટવાળી જોવા મળે, અને ઘણી વખતે અમુક ધાતુઓમાં પણ તો રંગ પણ જોવા મળે, એ પણ આ ઇલેક્ટ્રોન્સના કારણે છે, બરાબર છે. જેમ કે કોપર છે, નિકલ છે, એ બધી જે ધાતુઓ જે છે એમના જુદા જુદા રંગ જોવા મળે આપણને, કોબાલ્ટ છે, બરાબર છે. તો આવી બધી જે ધાતુઓ છે એ બધાના રંગ જોવાનું પાછળનું કારણ શું છે? એ મુક્ત
ઇલેક્ટ્રોન, બરાબર છે? અને એ બધા જ જે છે એ કેવા હોય, વિદ્યુતના ઉર્જા ઉષ્માના સુવાહક, બરાબર છે? અને પાછા અમુક જે ઘણી બધી જે ધાતુઓ છે એ કેવી છે, સખત, કારણ કે એની અંદર ઘન પદાર્થો આ જે ગોઠવણી છે એ બહુ વ્યવસ્થિત રીતે સુદૃઢ રીતે અને નિયમિત પુનરાવર્તિત આવર્તનીય હોય છે. આ શબ્દ ખાસ યાદ રાખવા જેવો છે, નિયમિત પુનરાવર્તિત અને આવર્તનીય હોય છે, જે આપણે પહેલા જ દિવસે જોયું હતું એની ઉપરથી જ છે, બરાબર? ટેક્સ્ટબુકમાં પણ છે આ શબ્દ, એટલે આ ખાસ યાદ રાખવાનો, બરાબર છે? તો આ થયા ધાતુય ઘન પદાર્થો. અને સ્વાભાવિક છે કે ધાતુ છે, બરાબર છે, એટલે એમના ગલનબિંદુઓ, મોટા ભાગની ધાતુઓના ગલનબિંદુ બહુ ઊંચા હોય. અમુક જ છે ગેલિયમ જેવી ધાતુ જે રૂમ ટેમ્પરેચર પણ જેમ કે મર્ક્યુરી છે, બરાબર છે, હાઇડ્રોજનમ તો એ તો લિક્વિડ સ્વરૂપે જોવા મળે, ગેલિયમ છે એ જોવા મળે ધાતુ ઘન સ્વરૂપે, પણ જો તમે હાથમાં લો આપણા શરીરની ગરમીના કારણે પણ એ ઓગળી જાય એવી ધાતુ છે, બરાબર? એટલે આવા અમુક અપવાદ છે, પણ બાકી તો ઘણું ખરું કરીને એ ઘન સ્વરૂપે જ જોવા મળે છે, હે ને? તો આ થઈ ગઈ ધાતુય ઘન પદાર્થોની વાત, બરાબર છે? ઇલેક્ટ્રોન ધન આયનોની જાળીદાર રચનામાંથી વહે છે અને મુક્ત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે જ હોય છે. ધાતુઓનો અગત્યનો ગુણધર્મ છે કે ટીપનીય છે, મેલિએબલ, એમાંથી તમે લાંબી લાંબી શીટ બનાવી શકો, અને તન્ય છે, ડક્ટાઇલ છે, કે એની અંદરથી તમે તાર ખેંચી શકો, બરાબર ને? આપણને ખબર છે પેલા મીઠાઈ ઉપર ચાંદીના અને સોનાના વરખ જોવા મળે, તો એ ધાતુની આ પ્રોપર્ટીના કારણે છે. એની ઉપરનું લેયર નથી જોયા ક્યારે, ના, મતલબ એ ડિપેન્ડ કરે કે કોણ છે મીઠાઈ બનાવવાવાળો, એના ઉપર આધાર રાખે, બરાબર છે? નહીં તો હોય, ઘણી જગ્યાએ સાચું વપરાતું હોય છે. તન્ય એટલે કે એમાંથી પાણીને વાયર બનાવી શકે, તાર બનાવી શકે, ઓકે? તન્ય, ડક્ટાઇલ, ઓકે, મેલિએબલ એન્ડ તન્ય, ટીપનીય. અને છેલ્લી ટાઈપ છે એ છે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થો. તો આની અંદર શું થાય કે એકબીજાને અચ્છે જે પરમાણુ છે સહસંયોજક બંધની રચનાથી પરિણામે અને એકબીજા સાથે બહુ મોટા સ્વરૂપે જોડાય, એટલે એમના માટે જાયન્ટ અથવા તો બૃહદ અણુ પણ એવો શબ્દ વાપરવામાં આવે છે. યસ, વેરી ગુડ, સો મેની એક્ઝામ્પલ્સ બિંદિયા, રાઈટ? મેટલ્સના તો ઘણા બધા આપણી પાસે એક્ઝામ્પલ છે, હે ને? તો આ જે અણુઓ જે છે એ સહસંયોજક બંધથી બનેલા છે. સહસંયોજક બંધ વિશે તમે ભણી ચૂક્યા છો, એ બહુ પ્રબળ હોય છે અને સ્વભાવે દિશામય, ડાયરેક્શનલ હોય છે. એ પણ આપણને ખબર છે કે એમ એકબીજાની સાથે સહસંયોજક બંધ જ્યારે ભણ્યા ત્યારે એની અંદર પેલો એરો પણ મુક્ત થઈ લેવાની અંદર આવી ગયું છે ને, કે નથી ભણ્યા હજી? વાંધો નહીં, આપણે કવર કરી લઈશું, ડોન્ટ વરી. એની દિશા પણ, એ બંધની દિશા પણ એક નક્કી હોય, બરાબર છે? યસ, જાયન્ટ્સ, રાઈટ? તો આવા ઘન પદાર્થો ઘણા સખત અને બરડ હોય છે. સખત હોય પણ બરડ હોય, મતલબ કે ભાંગી જાય, છૂટા પડી જાય, એમ કટકા 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 થઈ જાય એવા બરડ હોય, બરાબર છે? એમને ખૂબ જ ઊંચા ગલનબિંદુ હોય છે, ટેમ્પરેચર એમના મેલ્ટિંગ પોઈન્ટ બહુ ઊંચા હોય, પણ ક્યારેક એવું બને કે મેલ્ટ થતા પહેલાં એ વિઘટન, મતલબ કે નાશ પામે એવું પણ થાય, એ બળી જાય કમ્પ્લીટલી, એનું ચેરિંગ થઈ જાય, કોલસા જેવા થઈ જાય એવું પણ થાય. વીજ વિરોધક છે અને વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી, બરાબર છે? તો એનું એક્ઝામ્પલ કયું, કે હીરો, બરાબર, સિલિકોન કાર્બાઇડ છે, એ પણ એનું એક સરસ ઉદાહરણ છે. પણ ગ્રેફાઇટ, ભલે એની અંદર સહસંયોજક બંધ છે, પણ એની અંદર એક ઇલેક્ટ્રોન, કારણ કે આપણને ખબર કાર્બન કેટલા બંધ બનાવે, ચાર, તો એ ચોથો ઇલેક્ટ્રોન જે છે, ચોથો બંધની જે જગ્યા ખાલી પડે છે એ બે લેયરની વચ્ચે અહીંયા આગળ લટકતી જોવા મળે, બરાબર છે? તો આ બે લેયરની વચ્ચે અહીંયા આગળ આ રીતે ધારો કે આ એક જે ચોથો ઇલેક્ટ્રોન છે એ છૂટો છે, અને એના કારણે ગ્રેફાઇટ જે છે ને એ ભલે સહસંયોજક ઘન પદાર્થ કહેવાય, પણ એ એક અપવાદ છે, કારણ કે આ જે ઇલેક્ટ્રોન છૂટો ફરે છે ને એના કારણે એ ઇલેક્ટ્રોનનો, મતલબ વિદ્યુતનો સુવાહક પણ છે, બરાબર છે? અને આ એકબીજા સાથે લેયર વચ્ચે જગ્યા છે, એટલે આ જે લેયર જે છે ને એકબીજા ઉપર સરકી શકે, આ એકબીજાની ઉપર સરકી શકે, અને એ જે સરકવાની જે પદ્ધતિ છે એના કારણે એ બહુ સારો ઘન લુબ્રિકન્ટ, લુબ્રિકન્ટ માટેનો શબ્દ છે, અહીંયા આગળ જોવો પડશે મારે, થઈ ગયો, હા, ઊંજણ, ઊંજણ, મતલબ કે આપણે તમે જોયું હશે કે ભાઈ ચોમાસું આવે એટલે દરવાજા જે છે ને સોલિડ આમ બધા જામ થવા લાગે, એટલે પછી મમ્મી પપ્પા શું કે તેલના બે ટીપા રેડ, તો એ તેલ શું કરે છે, ફ્રિક્શન, ઘર્ષણ ઓછું કરે, ઘર્ષણ બળો જે તમે 9-10માં ભણી ગયા છો એ ઓછું કરે, બરાબર છે? તો એને કહેવાય ઊંજણ, લુબ્રિકન્ટ. તો અમુક જગ્યાએ તમે લિક્વિડ અથવા તો જે આ ફ્લુઇડિક
લુબ્રિકન્ટ છે ના વાપરી શકો. અમુક જગ્યાએ તમારે ફરજિયાત ઘન પદાર્થો વાપરવા પડે, ખાસ કરીને જ્યારે બહુ ઊંચા તાપમાને વાત થતી હોય, ઊંચા તાપમાને બહુ હેવી મશીન જ્યારે વપરાતા હોય ને ત્યારે એની અંદર એ લોકો આવા ઘન ઊંજણ વાપરે, જેમાં મુખ્યત્વે ગ્રેફાઇટ વાપરે. ખ્યાલ આવ્યો? બરાબર છે. તો ગ્રેફાઇટની તમે જો જાળીદાર રચના છે અને હીરાની પણ છે. આજ આ હીરાની રચના છે ને આ ગ્રેફાઇટની રચના છે. તમે જો કે કાર્બન કાર્બન વચ્ચેનો જે બંધ છે એની લંબાઈમાં પણ ફરક છે. બરાબર છે. અહીંયા આગળ 154 પાઇકોમીટર છે, અહીંયા 340 પાઇકોમીટર છે, ઓલમોસ્ટ ડબલ થઈ ગયું હે ને. અને અને તમે જુઓ છો કે આ એક લેયર, એક સ્તર અને બીજા સ્તર વચ્ચે કેટલી બધી ગેપ છે, આ જગ્યા જે છે એના કારણે. અને ચોથો ઇલેક્ટ્રોન, આ જુઓ તમે દરેક કાર્બન જે છે અહીંયા આગળ, આ જે દરેક કાર્બન જે છે એ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે, અહીંયાથી આપણે જોઈએ કે એક બે અને ત્રણ વચ્ચેનો જે કાર્બન છે અહીંયા આગળ હજી આગળ હશે જ. બરાબર છે. આમ આમ આગળ આ તો કારણ કે આપણે જોયું એમ ઘન પદાર્થ છે, મતલબ કે કેવું હશે, નિયમિત પુનરાવર્તિત આવર્તનીય. આવર્તનીય એટલે રિપીટેશન. બરાબર છે. તો આ વસ્તુ થાય. બરાબર ને. તો દરેક કાર્બન જે છે ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે, ચોથો કાર્બન ફ્રી રહે છે. તો એ જે ફ્રી કાર્બન છે એના કારણે આ એનો એક વિશેષ ગુણધર્મ છે, મતલબ કે ગ્રેફાઇટ એ બીજો એક અપવાદ છે. કેમેસ્ટ્રીની અંદર અપવાદો ઘણા બધા આવશે અને દરેક અપવાદ યાદ રાખવો પડે, કારણ કે અપવાદ ઉપરથી મોટાભાગના ક્વેશ્ચન પૂછાય હે ને. બરાબર છે. એટલે આ વસ્તુ યાદ રાખવાની. તો અહીંયાથી જ લાસ્ટ મિનિટ જ બાકી છે, આપણે જોઈ લઈએ જલ્દી. આ રિયુ ટેબલ આખી જે વાત કરી ને એની એ જ વાત અહીંયા આગળ કરેલી છે. તમારે આજે આ ટેબલ મોઢે કરી નાખવાનું છે. બરાબર, ભૂલાય નહીં. ઓકે, આજના દિવસમાં આ ટેબલ મોઢે થઈ જવું જોઈએ. એના ઉપરથી ક્વેશ્ચન્સ આપવામાં આવશે. આ રહ્યા લખાણ સંબંધી પ્રશ્નો, એ હોમવર્ક. બીજા ચાર ક્વેશ્ચન આજનું હોમવર્ક છે. બરાબર છે. ખ્યાલ આવી ગયો બધાને? ઘનસર નિરોધક, યસ, વેરી ગુડ, વેરી ગુડ. બધાની કોમેન્ટ્સ, બધાએ સરસ રીતે કોમેન્ટ્સ કરી છે, ધેટ્સ ગુડ જોબ. રાઈટ. તો આજનું હોમવર્ક, આ ક્વેશ્ચન્સ આવશે. આજનું ગૃહ કાર્ય, હોમવર્ક નથી લખતો હું, પણ થોડું થોડું ગુજરાતી શીખી જો તમારી સાથે રહીને હે ને. તો આજનું આ ગૃહ કાર્ય તમારા ચાર ક્વેશ્ચન